કોરોનાના પગલે રાજ્યનો વિઝા કન્સલ્ટન્ટનો વ્યવસાય ઠપ થયો છે. માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાતા આંતરરાષ્ટ્રીય સરહદો સીલ થઈ છે, સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લગભગ બંધ છે. આ જ કારણે વિઝા કન્સલ્ટન્ટનો વ્યવસાયને માઠી અસર પહોંચી છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે વિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા માટે લાખોની ફી પણ ભરી છે, પરંતુ તેઓ ત્યાં જઈ શક્યા નથી. સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા, વિઝિટર વિઝાનું માર્ગદર્શન આપનારી કંપનીઓ ઠપ થઈ છે. મોટાભાગની ઓફિસ બંધ થઈ તો કેટલીક ઓફિસમાં સ્ટાફમાં 50% છટણી કરી બાકી સ્ટાફના પગારમાં 50% ઘટાડો કરવાની ફરજ પડી છે. માત્ર અમદાવાદમાં 500થી વધુ ઓફિસ બંધ થયાની અહેવાલ મળી રહ્યા છે. કોરોના બાદ વ્યવસાય ફરી પાટા પર આવવાની કન્સલ્ટન્ટની આશા છે. જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી મોટાભાગની બધી કન્ટ્રીઓ એમના ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરી દીધા છે, જેના લીધે જે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા અથવા જે લોકોને વિઝા આવી ગયા હતા એ બધા અત્યારે ઇન્ડિયામાં જ છે ને, જઈ નથી શક્યા. ઘણા સ્ટુડન્ટ એવા છે જે લોકોને વિઝા માર્ચ 2020માં આવી ગયા છે પણ હજુ સુધી એ લોકો ઇન્ડિયામાં જ છે, કારણ કે બોર્ડર કોઈ કન્ટ્રીએ ઓપન કરી નથી. કેનેડા કે યુકેની વાત કરીએ તો એ લોકોએ થોડા દિવસ પછી બોર્ડર ખોલ્યા, પણ જ્યારે પાછી સેકન્ડ વેવ સ્ટાર્ટ થઈ ત્યારે એ લોકોએ પાછી બોર્ડર બંધ કરી દીધી, જેના લીધે ઘણા સ્ટુડન્ટને વિઝા આવી ગયા પછી બી હજુ ઇન્ડિયામાં જ ત્યાં જવાની રાહ જોઈ રહ્યા છે. કન્સલ્ટન્સીની વાત કરીએ તો એ એકદમ ખલાસ થઈ ગયું એવું જ કહેવાય, કારણ કે આ બિઝનેસ એવું છે જ્યાં સુધી ઇન્ટરનેશનલ બોર્ડર ના ખુલે ત્યાં સુધી કોઈ સ્ટુડન્ટ બહાર જઈ ના શકે, અને જો બહાર સ્ટુડન્ટ જઈ ના શકે તો એ બિઝનેસ કોઈ રીતે ચાલે નહીં. ઓફિસો બંધ થઈ ગઈ છે, સ્ટાફને છૂટા કરી દીધા છે. ઘણી ઓફિસો 50% સ્ટાફ ઉપર કામ કરે છે અને જે સ્ટાફ છે એમને બી 50%થી વધારે કોઈ સેલરી આપી નથી રહ્યું. ઘણી ઓફિસો એવું છે કે જે માલિકો પોતે એકલા બેસીને જ પોતાનું જે નાનું મોટું કામ છે કરી રહ્યા છે, ખર્ચો બચાવવા માટે અને સર્વાઈવ કરવા માટે મહેનત કરી રહ્યા છે બધા કન્સલ્ટન્સી અત્યારે. તો આ તરફ અંબાજી પંથકના વાતાવરણમાં આવ્યો છે પલટો. પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું, કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદની શરૂઆત થઈ. દિવસના ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ છવાયું છે, ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, જોકે હજુ ચોમાસાને શરૂ થવાની 15-20 દિવસની વાર છે, છતાં પણ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. દિવસના ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. અંબાજીમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, ગાજવીજ સાથે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો વાતાવરણમાં ઉકળાટ હોવાથી અચાનક વરસાદ પડતા વાતાવરણ ઠંડકમય બન્યું છે. સંવાદદાતા પરખ અગ્રવાલ ફોનલાઈન પર જોડાયા છે. પરખ, સમગ્ર અંબાજીમાં આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે, અત્યારે શું માહોલ? ચોક્કસ, અમને બતાવ્યું હતું કે અંબાજી પંથકમાં કહી શકાય છે કે 2 દિવસથી હાલ તો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને આજ બપોર બાદ એકાએક વરસાદી વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને હાલ તબક્કે એમ કહી શકાય ગાજવીજ ચાલુ જ છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. હાલ તબક્કે ધીરે ધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે ખેડૂતોના જીવ પણ ક્યાંક પડીકે બંધાયા તેવું જાણવા મળી રહ્યું છે. અને હાલ તબક્કે જે રીતે વરસાદની શરૂઆત થવી જોઈએ ચોમાસાની, આમ તો 15 જૂન પછી થતી હોય છે પણ આમ જૂનના પ્રથમ વીકમાં થઈ શકતા ક્યાંક ને ક્યાંક ચોમાસું વહેલું શરૂ થવાને એંધાણ પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલથી પરખ આભાર આપનો તમામ વિગત બદલ.